नमस्कार, सुप्रभातम। ऋषि चिंतन में आओ, नित्य नवा सुविचारों में जाइए एवं बोध कथा में जाइए। आ सुविचारों थी, बोध कथा थी जीवन श्रेष्ठ बने छे, आदर्श बने छे, जीवन ने एक नवी दिशा मळे छे, अने दिशा अने दशा बने सुधारे छे। तो एवा दिव्य सुविचारों में स्नान करता पहला आओ एक गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजना सुविचारोमां जोईशुं। सत्य एक विशाळ वृक्ष छे, तेनी जेम जेम सेवा करशो तेम तेम तेमाथी अनेक फल प्राप्त थशे। टागोर जीए कह्युं छे, तो ब्रायंते कह्युं छे, सत्य ने दबाववा गमे तेटला प्रयत्न करशो तो पण ते आपोआप प्रगट थाय छे। शरद बाबूए कह्युं, सत्यनुं स्थान हृदयमां छे, मोंमां नहीं। तो संत एमर्सन कहता हता, सत्यनो अनादर मानव समाजना स्वास्थ्यमां खंजर भोकवा बराबर छे। तो जे कृष्णमूर्तिए कह्युं, सत्यने शब्दों द्वारा अभिव्यक्त करी शकातो नथी, ते मात्र होय छे। तो बाइबलमां कह्युं छे, सत्य अने दयानो त्याग न करो, तेने माळानी जेम गळामां धारण करो, हृदय पटल पर अंकित करो। आजनी बौद्ध कथामां पण सुंदर मजानी वात आपवामां आवी छे। आजना प्रधानो पशुनुं घास खाई जाय छे, અબજોના કમિશનો ખાય છે, ડોક્ટરો કિડનીના ધંધા કરે છે, ઇજનેરો સિમેન્ટ ખાય છે, કર્મચારી લાંચ ખાય છે, શિક્ષકો સ્કોલરશિપ ખાય છે, સ્વધર્મ દેશપ્રેમ તો સમજતા નથી। ગાંધીજી એક આદિવાસી વિસ્તારમાં પ્રવાસમાં હતા, ત્યાં સાંજની પ્રાર્થના પૂરી થઈ, ત્યાં એક આદિવાસી ગાંધીજીના ચરણ સ્પર્શ કરી બાપુના પગ પાસે 25 પૈસા મૂક્યા છે। ગાંધીજીએ સિક્કો ઉપાડીને કહ્યું, ભાઈ આ પૈસા કેમ મૂક્યા? આદિવાસી કહે છે, અમારામાં રિવાજ છે કે ખાલી હાથે દેવદર્શન ન થાય। ગાંધીજીએ પૂછ્યું, પણ આ 25 પૈસાનું હું શું કરું? તો પહેલાં ફટ દઈને જવાબ દીધો, મારાથી પણ વધારે કોઈ ગરીબ દેખાય ને એને આપી દેજો। માત્ર લંગોટી પહેરી સુકાઈને લાકડા જેવા થઈ ગયેલા આ ગરીબની સામે ગાંધીજી અશ્રુભીની આંખે જોઈ જ રહ્યા, અને મનોમન એને વંદન કરી બાજુમાં જ ઉભેલા ગોપબંધુદાસને કહ્યું, જોયું, આ લોકો જ ભારતનો સાચો આત્મા છે, આવો ગરીબ પણ પોતાનાથી વધારે ગરીબની ચિંતા કરે છે। લાલુઓ અને રાજાઓ આ બધી દિવ્ય વાતો ક્યારે સમજશે? મિત્રો, આ દિવ્ય સુવિચારોનો સંદેશ એવં બોધ કથા પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવી છે। આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ શ્રેષ્ઠ સંભાવનાઓ છે। તો આ દિવ્ય સુવિચારોને, દિવ્ય બોધકથાઓને હૃદયંગમ કરી એને અણસાંભળી નહીં કરતા, એને પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલ અરે જનજનમાં આ દૈવી સંસ્કારોને ફોરવર્ડ કરી, સેન્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો, એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણની હાર્દિક શુભકામના।